ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આદર્શ શાળામાં વિનામૂલ્યે મહામેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ અને KPSN માનવતાવાદી ગ્રુપ નોર્થ અમેરિકા ગિરીશભાઈ સેણોજીયા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેક વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે. તેમજ લોકડાઉન જેવા કપરા સમયગાળામાં પણ એમને સંસ્થા હંમેશ માટે મોખરે રહી છે. સાથે જ ગરીબ દર્દીઓને જમવા માટે ટિફિનની સેવા પણ ઉપલેટા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી ખૂબ જ સારું અને લોકપ્રિય કાર્ય કર્યું હતું. ત્યારે આ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા ગરીબ વિસ્તારમાં તેમજ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને અંદાજે 200 ટિફિન પહોંચાડવામાં આવે છે. ત્યારે ઠંડીના સિઝનમાં પણ રસ્તાઓ ઉપર રહેતા અસ્થિર મગજના લોકોને ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં નિઃશુલ્ક મહા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં તમામ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીને તપાસ તેમજ તેની સારવાર કરવામાં આવે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા તેમની નાની વયમાં જ તાત્કાલિક સારવાર મળી રહે માટે બાળકના ઓર્થોપેડિક આંખના અને હૃદયના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવતી હોય છે. આ કેમ્પના દાતા તરીકે સ્વર્ગવાસી હર્ષ પ્રભુદાસભાઈ ભાલાણીના સ્મરણાર્થે રાખવામાં આવતું હોય છે. તેમજ કેમ્પસમાં આંખના અંદાજે 132 જેટલા દર્દીઓની તપાસ બાદ 40 જેટલા દર્દીઓને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા છે. તેમજ અલગ અલગ રોગોના ટોટલ 340થી વધારે દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું. સાથે ગિરીશભાઈ એ લોકોના અને માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના એ લોકોના ખૂબ મહેનતથી આજે આ કેમ્પ અમે કરી રહ્યા છીએ. દર વર્ષે નવેમ્બર મહિનામાં આ કેમ્પ છે એ કરતા હોઈએ છીએ. આ કેમ્પનો મૂળ હેતુ એ છે કે આપણા ઉપલેટા વિસ્તારની આજુબાજુ આપણા સમાજના જે નીડી વર્ગ છે, જે જરૂરિયાતમંદ દર્દીઓ છે, એ લોકોને ખાસ તો હેલ્થની અવેરનેસ આવે અને એ લોકોની આર્થિક પરિસ્થિતિને એની ટ્રીટમેન્ટ ના અટકે. આ કેમ્પ સિવાયના કેમ્પ છે, દાખલા તરીકે દર વર્ષે અમે આ નવેમ્બરમાં કરીએ છીએ. એ સિવાય ડિસેમ્બરમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયની મદદ લઈને બધા માનવ સેવા ટ્રસ્ટ પ્રભુદાસભાઈ ગિરીશભાઈ સિરોજા એ લોકોની મદદથી આ કેમ્પ છે એ વારંવાર ઉપલેટા પંથકમાં થાય અને આપણા ગરીબ દર્દીઓને સમયાંતરે સારવાર મળી રહે અને અમુક કન્ડિશનમાં એ લોકોની સમયસર સારવાર થઈ શકે. બીજી વસ્તુ એ કહેવાની કે આપણા સમાજમાં બાળકોના સ્પેશિયાલિસ્ટ ઘણા બધા આવી ગયા છે, જેમ કે દાંતના ડૉક્ટરો સિવાય બાળકોના દાંતના ડૉક્ટરો હોય છે, બાળકોના આંખના ડૉક્ટરો, બાળકોના ઓર્થોપેડિક સર્જન, બાળકોના ઉપલેટા શહેર અને તાલુકાના વિવિધ ગામના જરૂરિયાતમંદ દર્દીઓ પોતાના જે વિવિધ રોગ છે એના વિનામૂલ્યે અહીંયા નિદાન અને તેમજ એકદમ રાહત દરે દવાનું વિતરણ કરવામાં આવે છે. આ કેમ્પની અંદર ઉપલેટા શહેરના જુદા જુદા સેવાભાવી ડોક્ટરો તેમજ રાજકોટથી પણ અલગ અલગ રોગના નિષ્ણાંત અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો એ કેમ્પની અંદર સેવા આપવાના છે. જ્યારે આ રીતે ઉપલેટાની અંદર ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે, એમાં ખાસ કરીને આ ભલાણી પરિવારના એક સૌજન્યથી આજે ઉપલેટા મુકામે એક સરસ મજાના મેડિકલ કેમ્પનું આયોજન થયેલ છે. તેમાં આ ત્રણેય સંસ્થાના સ્વયંસેવકો તેમજ જુદી જુદી ઉપલેટાની વિવિધ સંસ્થાઓના સેવાભાવી ટ્રસ્ટીઓ અને અન્ય સેવાભાવી સ્વયંસેવકોના મદદથી એક આ કેમ્પનું આયોજન કરેલ છે. તેમજ ડોક્ટરો પણ વિનામૂલ્યે આ કેમ્પની અંદર સેવા આપવાના છે. આ કેમ્પની અંદર ઉપલેટા શહેરના લાભાર્થીઓને ખૂબ જ ઉપયોગી. હરીશભાઈ આહિર, વી ઇન્ડિયા ન્યૂઝ, ઉપલેટા.